नमस्कार, बोलो गणपति बाप्पा मोरिया। विद्यार्थी मित्रों, गणपति उत्सव प्रजाजन उत्सव महाराष्ट्र थी शुरू करीने आजे विश्वभर में अने घर घर में प्रसिद्ध एवो आ उत्सव 10 दिन सुधी आपने एक सुंदर मजाना संदेशा आप्या करे छे। अने गणपति उत्सव एटले देवाधिदेवनो उत्सव, सर्वदेवों में जो सौथी श्रेष्ठ पूजन सौ प्रथम पूजन कोई थतु हो तो ये अपना गणपति दादा छे। श्रीजीनी सवारी आवे एटले घर घर में आनंद छवाई जाए छे। मित्रों, आपणे प्रतिवर्ष शाळामां खूब उत्साहथी आ उत्सव उजवीए छीए अने विसर्जन पण एटला धामधूमथी ज करीए छीए, छतां पण प्रवर्तमान संजोगोने आधीन आपणे शाळामां ईको फ्रेन्डली गणपतिजीनी स्थापना तो करी छे, પણ સાથે સાથે આપણે ઘેર બેઠા રહીને આ ઉત્સવને માણવાનો છે। તો આજે હું તમને બધાને ગણપતિના તમામ અંગો આપણને શું કહી જાય છે એના વિશે કંઈક કહીશ। સૌ પ્રથમ તો ગણપતિ, ગણ એટલે કુળ સમૂહ અને એનો પતિ એટલે કે લીડર, તો એવા આ ગણપતિજીની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આ સમાજમાં તમે બધા જ્યારે આગળ વધશો ત્યારે તમારે પણ લીડર બનવાનું છે। લીડર એટલે ટ્રુ લીડર, અને ટ્રુ લીડર કેવો હોય? ગણપતિજી છે, એમની આંખો સૂક્ષ્મ છે, ઝીણી આંખો। આપણે ગાઈએ છીએ કે ઝીણી આંખવાળા ગણપતિ બાપા બોલ્યા, તો એ ઝીણી આંખો આપણને બહુ મોટો સંદેશ આપે છે। ઓલવેઝ ડુ અ માઇક્રો ઓબ્ઝર્વેશન, તમારી જે કંઈ બી નિરીક્ષણ શક્તિ છે, અવલોકન શક્તિ છે, એ ગણપતિ દાદા જેવી એકદમ સૂક્ષ્મ રાખો, અને અતિ સૂક્ષ્મ, જેથી કરીને લીડર કેવો હોય તો એ બારીકાઈથી તમામ વસ્તુનું નિરીક્ષણ કરતો હોય છે। તો સાથે સાથે મેડમ જય ગણેશ, ગણપતિજીની લાંબી સૂન આપણને શું સંદેશ આપે છે કે લીડરનું નાક કેવું હોય? દસે દિશાઓમાં એનું નાક ફેલાવી અને દરેક વસ્તુની સુગંધથી એ પારખી લે છે કે કઈ બાજુ શું થઈ રહ્યું છે, અને એના દ્વારા એ બધી જ વસ્તુને ક્યાં ઉતારી રહ્યો છે? લીડર એના પેટમાં। માટે જ ગણપતિ દાદાનું પેટ આટલું બધું મોટું છે। લીડર કેવો હોય? એ તમામ વાતોને સૂંઘીને પણ એ પોતાના પેટમાં રાખે છે, બહાર બધાને કહેતો નથી, અને પછી એને જે નિર્ણય લેવાનો છે એ નિર્ણય લે છે। સુપડા કાન, તો આ કાન એ પણ કર્ણ, એ સુંદર મજાનું પ્રતીક છે કે સાંભળે। લીડર શું કરે? દરેકની વાતો સાંભળે છે, દરેકની વાતોને ધ્યાન આપે છે, એનું ધ્યાન પૂરેપૂરું હોય છે કે કઈ બાજુ શું થઈ રહ્યું છે, અને એ વાતોને એ પોતે શાંતિથી સાંભળીને પોતાના હૃદયમાં સ્થાન આપે છે, અને જરૂર લાગે ત્યારે જ બોલે છે, એટલે એનું મુખ પણ સુંદર અને અતિ નાનું છે। એટલે વારંવાર ગણપતિ દાદા ક્યારે બોલતા નથી, પરંતુ એ લીડર છે, ટ્રુ લીડર છે, તમામ દેવોના નેતા છે, અને એટલા માટે જ એ આ સુંદર મજાની વાત આપણને કહી રહ્યા છે। ત્યારે પગ બહુ નાના છે, તો હંમેશા લીડર છે એ નાના કદમ ભરીને વિરાટ વસ્તુને પામે છે। આપણે જાણીએ છીએ કે ગણપતિ દાદાએ માતા પિતાની પ્રદક્ષિણા કરીને સર્વશ્રેષ્ઠ વસ્તુ મેળવી હતી, એટલે હી ઇઝ નોટ અ હાર્ડ વર્કર,
એ સખત પરિશ્રમ નથી કરતા પણ સ્માર્ટ વર્ક કરે છે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ સ્માર્ટ વર્ક કરતા શીખજો જેથી પરીક્ષામાં તમે ખૂબ સારું એચિવમેન્ટ મેળવી શકો. હાર્ડવર્ક છે એનો કોઈ સબસ્ટિટ્યુટ નથી, એ વાત સાચી, પણ એની સાથે સાથે જો તમે સ્માર્ટ વર્ક નહીં કરો તો હાર્ડવર્ક કંઈ કામ નહીં લાગે. તો આવા સુંદર મજાનો સંદેશ આપણને જ્યારે ગણપતિ દાદા આપી રહ્યા છે ત્યારે આપણે આ ગણપતિ ઉત્સવ ઘેર બેઠા પણ માણીએ. શાળાના એફબી પેજ ઉપર આરતી પણ લાઈવ હોય છે, તો તમે ઘેર બેઠા ગણપતિ દાદાના દર્શન કરી શકશો. અને મારી સર્વે વિદ્યાર્થી મિત્રોને એવી વિનંતી છે કે આપ દાદાને એટલી પ્રાર્થના કરજો કે હવે આ કોરોનાની મહામારીમાંથી આપણે જલ્દી મુક્ત થઈ અને શાળાએ વહેલા વહેલા આપણા શિક્ષકોને મળવા આવી શકીએ અને શાળાને ધમધમતી કરી શકીએ. તો બોલો ગણપતિ બાપ્પા મોરિયા.